વિશ્વની સૌથી મોટી અને દુર્લભ પ્રજાતિની માછલી તથા એવી વેલ શાર્કના સંરક્ષણ અને સંવર્ધન માટે મીઠાપુર ખાતે આંતરરાષ્ટ્રીય વેલ શાર્ક દિવસ યોજાયો હતો ગુજરાતના વન વિભાગ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા તથા ટાટા કંપનીના સહયોગથી ગુજરાતના સાગર ખેડૂના સહકાર મળે ગુજરાતના દરિયાકાંઠે છેલ્લા બે દાયકાથી વેલ શાર્ક સંરક્ષણ પ્રોજેક્ટ કાર્યરત છે આ વેલ માછલી મોટા પ્રમાણમાં ગુજરાતના દરિયામાં પોતાના બચ્ચાઓને જન્મ આપવા આવે છે ત્યારે માછીમારોએ પોતાના આર્થિક લાભ જોયા વગર આજ સુધીમાં આઠસો જેટલી વેલ શાર્કને બચાવી દરિયામાં છોડી દીધી છે આજે વિશ્વ વેલ શાર્ક દિવસની જાજરમાન ઉજવણી મીઠાપુર ખાતે આલા અધિકારીઓ અને માછીમાર સમૂહ તથા વિવિધ સંસ્થાઓ અને વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી ફિશરમેન ફ્રેન્ડ્સ જો પહેલે ઇકોનોમિક બેનિફિટ કે લીધે ઉકો वेल को यूज़ करते थे अब ना उन्होंने इकोनॉमिक बेनिफिट नहीं करके हम उसको कंजर्वेशन के लिए बचा रहे हैं उनका सैक्रीफाइस को हम रिकोगनाइज़ करना चाहते हैं आज के दिन में और दूसरी चीज़ जो टाटा केमिकल जो कॉरपोरेट है उनका जो कमिटमेंट है कि हम 20 साल तक इस प्रोजेक्ट को कर रहे हैं और आगे भी हम करते रहेंगे इसको हम रिकोगनाइज़ करना चाहते हैं आज प्रजाति की आग... की संरक्षण को लेकर अधिक से अधिक अवेयरनेस जनरेशन का कार्यक्रम हम बढ़ाएं आज की तारीख में अगर हम बात करें तो पिछले 20 साल में वन विभाग द्वारा 900 से अधिक मछलियों को दोबारा से रेस्क्यू कर कर रिलीज करने में मदद की गई है और मछीमार कम्युनिटी के लोगों को हमारे मछुआरे भाइयों को एक करोड़ से अधिक का बढ़तर वन विभाग द्वारा दिया गया है हमारा प्रयास ये है कि आने वाले समय में भी हम इस संरक्षण के क्षेत्र में सभी स्टेक होल्डर्स को साथ में लेकर आगे बढ़ें એ બીજા મહાસાગરોમાંથી આપણા દરિયામાં આવે છે એ એની ડિલિવરી માટે આવે છે જેમ દીકરી સાસરેથી માના ઘેરે આવે અને સૌથી સુરક્ષિત એની માનું ઘરે એને ડિલિવરી માટે જણાય તો આપણે આ વેલને આપણી વાલી દીકરી ગણીએ એવું માન માનવું જોઈએ બધાએ પછી માછીમાર ભાઈઓને ખૂબ જ લાગણી થઈ મોરારી બાપુની આ વાતને બધાએ હૃદયમાં લીધી અને એને બચાવવાના અભિયાનમાં ખૂબ હૃદયથી જોડાઈ ગયા